આજે આપણે જાણીશું મનુભાઈ પંચોલી દર્શક વિશે, તેમના જીવન વિશે, તેમના કવન વિશે અને અંતમાં તેમના વિશે એમસીક્યુ પ્રશ્નો. નામ મનુભાઈ પંચોળી, તેમનું ઉપનામ છે દર્શક. જન્મ 15 ઓક્ટોબર 1914 થયો હતો. જન્મસ્થળ પંચાશિયા વાંકાનેરમાં આવેલું ગામડામાં થયો હતો. તેમનું અવસાન 29 ઓગસ્ટ 2001 સોનસરા જિલ્લા ભાવનગરમાં આવેલા ત્યાં થયો હતો. માતા મોતીબાઈ, પિતા રાજારામ હરજીવન પંચોલી. તેમનો અભ્યાસ પ્રાથમિક 9મું ધોરણ પછી સ્વ અભ્યાસ. 1991 ડિલીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પદવી મળી હતી. વ્યવસાય અધ્યાપન લોકભારતી સોનસરામાં કરતા હતા. જીવન જર્મર પંચોળી મનુભાઈ રાજારામ, જેમનું ઉપનામ છે દર્શક, તેઓ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર હતા. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તિથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં મેળવ્યું હતું. 1930ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઈને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો અને તેમને જેલવાસ પણ થયો હતો. 1933 ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1938 આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક. 1953 સણોસરમાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી. 1948 ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન. 1967 થી 1971 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય. એ દરમિયાન 1970 ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પણ તેઓ રહ્યા હતા. 1980 સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મ વિષયક ગ્રંથોનું વાંચન અને પરિશીલન, ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાથી સાથે જાગૃત કેળવણીકાર તેઓ હતા. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજ સેવક તેઓ હતા. 1982 ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ રહ્યા હતા. દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ થયો. ભારત છોડો ચળવળમાં ભાગ અને જેલવાસ. નાનાભાઈ ભટ્ટ સાથે કામ કર્યું ભાવનગર, સણોસરા અને આંબલા ખાતે. ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓના સ્થાપક. કોડિયું અને સ્વરાજ ધામના તંત્રી. 1975ના કટોકટી ગાળામાં જેલવાસ. ગુજરાત નઈ તાલીમ સંઘના સ્થાપક અને ચેરમેન. 1981 થી 1983 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન તેઓ રહ્યા હતા. તેમની મહત્વની નવલકથાઓ છે બંદીગર, જે 1935 બહાર પડે છે. બંધન અને મુક્તિ, જેમાં 1939 બહાર પડે છે. ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1 થી 3 1952, 1958 અને 1985 બહાર પડે છે. સોક્રેટિસ 1974 બહાર પડે છે. દીપ નિર્વાણ 1944 બહાર પડે છે. કુરુક્ષેત્ર 1990 બહાર પડે છે. પ્રેમ અને પૂજા, કલ્યાણ યાત્રા, આ એમની મહત્વની નવલકથાઓ છે. દર્શકની મહત્વની નવલકથાઓમાં છે ઝેર તો પીધા છે જાણી જાણી, જેમાં રોહિણીનું પાત્ર આવે છે, જેમાં ગોપાળ બાપ આવે છે. સોક્રેટિસ, જે સોક્રેટિસના જીવન આધારિત નવલકથા છે. બંધન અને મુક્તિ, જેમાં જેલ જીવનનો અનુભવ પણ આલેખાયેલો છે. દીપ નિર્માણ, જેમાં ગણરાજ્યની વાત કરવામાં આવી છે. દર્શકના નાટકોમાં છે જલિયાવાલા, જે 1934 બહાર પડે છે. 1857-1935 બહાર પડે છે. પરિત્રાણ 1969 બહાર પડે છે, જે મહાભારત પર આધારિત કથાવસ્તુ પર છે. એકાંકી સંગ્રહોમાં છે અંતિમ અધ્યાય, જે 1983 બહાર પડે છે.
તેમના વિવેચન પુસ્તકોમાં છે વાઘેશ્વરીનો કર્ણફૂલો, જે 1963માં બહાર પડે છે, જે આસ્વાદલક્ષી છે. મંદારમાલા 1985માં બહાર પડે છે. મારી વાચનકથા 1969માં બહાર પડે છે. ભેદની ભીતિઓને આજ મારે ભાંગવી છે, તેમની આત્મકથનાત્મક કૃતિ છે. સદભીગ સંગ દર્શકના ચિંતન ઇતિહાસ કથાઓના પુસ્તકોમાં છે. ઇતિહાસ અને કેળવણી, જે 1973માં બહાર પડે છે, જે ઇતિહાસ વિષયક પુસ્તક છે. આપણો વારસો અને વૈભવ 1953માં બહાર પડે છે. ત્રિવેણી તીર્થ 1955માં બહાર પડે છે. ગ્રીસ અને રોમ, ધર્મચક્ર પરિવર્તન, શાંતિના પાયા, અમૃતવલ્લી, સર્વોદય અને શિક્ષણ, લોકશાહી, નઈ તાલીમ અને નવવિધાન. દર્શકના ચરિત્ર વિષયક ગ્રંથોમાં છે નાનાભાઈ, જે 1961માં બહાર પડે છે. ટોલસ્ટોય 1979માં બહાર પડે છે. તેમના સંપાદન પુસ્તકોમાં છે ગાંધી કાવ્ય સંગ્રહ, રાજ્યરંગ શ્રેણી, કસુંબીના રંગ, કટોકટી અને નવનિર્માણ, સર્વોદય, વિદેશ નીતિ. તેમના ઇતિહાસ પુરાણ કથા પર આધારિત પુસ્તકોમાં છે મંગલ કથાઓ, જે 1956માં બહાર પડે છે, જેમાં પ્રેરક જીવન પ્રસંગો છે. માનવ કુળ કથાઓ, જે 1956માં બહાર પડે છે. મળેલા સન્માનમાં છે 1964માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1975માં સાહિત્ય અકાદમી એવોર્ડ, 1987માં ઝેર તો પીધા છે જાણી જાણીને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ, 1991માં ભારત સરકારની પદ્મભૂષણની પદવી, 1992માં નરસિંહ મહેતા એવોર્ડ, 1992માં હરિ ઓમ આશ્રમ એવોર્ડ. દર્શક વિશે આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈ લઈએ. નીચેમાંથી કયું જોડકું યોગ્ય નથી? ગાયલ, ઈશ્વરભાઈ, ગનાભાઈ પટેલ એ ખોટું જોડકું છે. વાસુકી ઉપનામ ઉમાશંકર જોશીનું છે. દર્શક ઉપનામ મનુભાઈ રાજારામ પંચોળીનું છે. ઘનશ્યામ ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશીનું છે. મનુભાઈ પંચોળી દર્શકની કઈ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ મળેલો છે? ઝેર તો પીધા છે જાણી જાણીને. દર્શકનો જન્મ ક્યાં થયો હતો? પંચાશિયા ગામમાં. જન્મ ક્યારે થયેલો? 15-10-1914માં. દર્શકની કઈ પ્રથમ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખાયેલા છે? બંદીઘરમાં. સોક્રેટિસના ચરિત્રને આધારે દર્શકે કઈ નવલકથા લખી છે? સોક્રેટિસ. દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા કેટલા ભાગમાં લખાયેલી છે? 3 ભાગ. મહાભારત પર આધારિત 3 અંક અને 9 પ્રવેશ વાળું કયું નાટક દર્શકે લખ્યું છે? પરિત્રાણ. દર્શકની પ્રથમ નાટ્યકૃતિ કઈ છે? જલિયાવાલા. દર્શકે કયા શીર્ષકથી એકાંકી સંગ્રહ આપ્યો છે? અંતિમ અધ્યાય. નું આસ્વાદ્યલક્ષી વિવેચન પુસ્તક કયું છે? વાઘેશ્વરીનો કર્ણફૂલો. ઇતિહાસ પુરાણ પર આધારિત પ્રેરક પ્રસંગ કથાઓનો દર્શકનો કયો સંગ્રહ છે? મંગળ કથાઓ. દર્શકનું ઇતિહાસ વિષયક પુસ્તક કયું છે? આપણો વૈભવ અને વારસો. વારસો અને વૈભવ દર્શકનું કેવું પુસ્તક છે? ઇતિહાસ વિષયક. દર્શકની આત્મકથનાત્મક કૃતિ કઈ છે? સદભીગ સંગ. પ્રસ્તુતકર્તા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને મારા વિડીયો પસંદ હોય તો પોતાના મિત્રોમાં શેર કરવા વિનંતી છે. મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા અને બેલનું ચિહ્ન દબાવો, જેથી આપણે તરત જ નવા અપડેટ ગુજરાતી સાહિત્ય વિશેના મળી રહેશે. અને લાઈક કરવા મારો વિડીયો વિનંતી છે. અને પોતાના મિત્રોમાં ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવા વિનંતી છે.